नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 चैप्टर नंबर 7 रोकड़ मेळ जेनी अंदर गई काले तमे मैं पांचमो दाखलो करायो हतो ने छठो दाखलो मैं तमने एना जवो होमवर्क मां कर्या। आज आपणे जोईशुं दाखला नंबर 7। એમાં લખ્યું છે કે નીચેના વ્યવહારો પરથી અખિલેશનો બેંક અને વટાવાના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। એટલે તારીખ આય પાંચ નંબર ખાપા વટાવ અને બેંક, એવી રીતે તારીખ વ્યય વાઉચ નંબર ખાપા વટાવ અને બેંક। ચાલો જોઈએ 2015 જુલાઈ 1 શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ। બેંક ઓવરડ્રાફ્ટ એટલે ચાલો જમા બાજુ બાકી આગળ લાવ્યા અને એ આવશે ડાયરેક્ટ બેંકની અંદર 1500। ત્યાર પછી 2 પ્રેમલે 5000 નો માલ વેચ્યો, એટલે અહીંયા વેચાણ ખાતે જેની સામે ચૂકતે હિસાબે 4950 નો ચેક આપ્યો, જે તરત બેંકમાં ગયો, એટલે બેંકમાં 4950 વટાવમાં 50। ત્યારબાદ આંતમો કે 6000 નો માલ ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક લખી આપ્યો, એટલે આપણે માલ ખરીદ્યો હશે એટલે જવાબ બાજુ આ વ્યયમાં ખરીદ ખાતે અને ચેક લખી આપ્યો એટલે ડાયરેક્ટ બેંકની અંદર 6000 રૂપિયા। ત્યારબાદ 10/50/60 ની ચુકવણી પેટે 5000 નો ચેક ગીતાબેન પાસેથી મળ્યો। ચેક મળ્યો એટલે ઉધાર બાજુ 10 ગીતાબેન ખાતે 5000 બેંકમાં અને 60 વટાવો। 15/7/15 પોતાના દિવાસાને 7000 નો ચેક ઈશાની ચૂકતે કરવા આરાધનાને આપ્યો, એટલે જમા બાજુ આરાધના ખાતે ડાયરેક્ટ 7000 બેંકમાં અને 15 રૂપિયા વટાવો। કારણ કે 7/15 ના દિવાસાને 7000 નો ચેક, તો બેંકમાં 7000 15 રૂપિયા વટાવો છે। 20 કે કાજલને 15000 16000 નો માલ વેચ્યો, જેની સામે તેને જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ગયો, એટલે 20 બરાબર છે, આપણે એની અંદર નોંધ કરીશું ખાસ કે જે ચેક આપણે બેંકમાં ગયો છે એટલે વેચાણ ખાતે બરાબર છે 16000। 25મો કે 2000 રોકડા બેંકમાં ભર્યા, રોકડા બેંકમાં ભર્યા એટલે જમા ખર્ચી દેવા થાય કે ભાઈ બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે, એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ બેંકમાં આપણે 2000 રૂપિયા લખીશું અને એ જ રીતે એની નોંધ થશે। 29મો કે કાજલ લે આપેલો ચેક નકરાયો, એટલે એણે જે આપણે ચેક આપ્યો તે નકરાયો, એટલે જમા બાજુ 29 બેંકમાં કાજલ ખાતે બેંકમાં 16000 સરવાળો કરીશું આપણે 42500, આ બાજુ 42500 એમાં બે બધી રકમ બાદ કરો એટલે 14550 વટાવનો સરવાળો 15 60 અને 50 એટલે 110 અને સામે આપણે 15 રૂપિયા આપણે લખી શકાય એટલે બાકી આગળ લેવા 14550 રૂપિયા। દરેક વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેશે। Thank you.